ચાલો આજે આપણે સ્વાધ્યાય 11 ની અંદર લાસ્ટ ટોપિક્સ એટલે કે લાસ્ટ શાંકો વિશે ભણવાનું છે જે છે અતિવલય ઇંગ્લિશમાં એને હાયપરબોલા બોલી શકાય રેડી અતિવલય છે એ ઉપવલયની જેમ સેમ ટુ સેમ સેમ કન્ડિશન ઓફ ધીસ ખાલી પ્રમાણિત સમીકરણ એક બદલાય છે ઓકે તો આપણે અતિવલયની સાબિતી આપશું નહીં કારણ કે અતિવલયની સાબિતીના તમામ સૂત્રો છે એ ઉપવલયની જેમ જ છે ઓકે રેડી તો હજી મારે એક ઉપવલયની થોડી ચર્ચા કરવાની હતી કે આપણે જે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ આવું હતું એક્સ સ્ક્વેર બાય એ વન પ્લસ વાય સ્ક્વેર બાય બી વર્ગ બરાબર એક એ ગ્રેટર દેન બી તો એક્સ અક્ષ પ્રત્યે સંમિત રાઈટ ઓકે તો વાય અક્ષના જો સમીકરણ પ્રમાણિત સૂત્ર લખવું તો આમ પણ લખી શકાય વાય સ્ક્વેર બાય એ વર્ગ એક્સ સ્ક્વેર બાય બી બરાબર એક આમાં એમ એ ગ્રેટર દેન બી કહી શકાય ટૂંકમાં કહેવાનો મતલબ જો તમે આ રીતે લખો ઉપવલયમાં તો તમારે બધા સૂત્ર સેમ રી એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય તો ભલે ને વાય અક્ષ પ્રત્યે સંમિત હોય તો ભલે તો સેમ રી પણ જો તમારે આની નીચે આમનામ રાખવું હોય આ એમનામ રાખવું હોય તો એ લેસ દેન બી કરવું પડે જે આપણે દાખલા ગયા એ પ્રમાણે તો હવે આપણે અતિવલયમાં કેમ કરશું ભાઈ સેમ રાખશું એક્સ અક્ષ પ્રત્યે સંમિત હોય તો ભલે ને વાય અક્ષ પ્રત્યે હોય તો ભલે ઓકે રેડી તો હવે આપણે અતિવલયની વ્યાખ્યા જોશું માની લો કે સમતલમાં બધા બિંદુઓ આપેલા હોય આ અક્ષમાં સમતલ છે આની અંદર બધા બિંદુઓ આપેલા હોય તો અતિવલય રચના કેમ થાય કીધું તમને રાઈટ માની લે આ બધા બિંદુનું આમ જોડ દઉં અહીંયા જે બધા બિંદુ એક આપણે આ બાજુ આમ મળશે અહીંયા બધા બિંદુ એને આપણે આમ જોડ દઈ આ પ્રકારનો એક વક્ર મળશે આપને ઇટ કોલ્સ અતિવલય બે બાજુ સાઈડમાં હોય રાઈટ આ અતિવલય જે અહીંયા છેદે અક્ષોને અહીંયા તમે નામ આપી આપો એ એન્ડ એડેક્સ વચ્ચોવચ્ચ એનું કેન્દ્ર હોય ઓ ઉગમ બિંદુ ઓ 00 રાઈટ ઓકે હવે આના ઉપર બધા બિંદુઓ આવેલા આપણે લઈ લઈ ધારો કે એક બિંદુ આપણે કીધું પી વન બીજા બિંદુ આપણે કીધું પી ટુ એક આ સાઈડમાં લઈ લે આને કહીએ પી થ્રી આ બધા અંદર બિંદુઓ હોય જ પણ જાજી ચર્ચા નહીં કરી આપણે બે થી ત્રણ બિંદુઓ લઈને વાત કરી શકાય અહીંયાથી આટલું આની નાભી કહી દઈ ઇટ કોલ્સ એફ વન અહીંયાથી આટલી આની નાભી આપણે કહીએ ઇટ કોલ્સ એફ ટુ ઓકે રેડી હવે આ જે છે એ નાભી છે અતિવલયની એફ વન ને એફ ટુ એને કહેવાય અતિવલયની નાભીઓ આ છે એ બિંદુ શિરોબિંદુ એને કહેવાય શિરોબિંદુ સીબી તો એલેક્સ પણ સીબી જ થાય શિરોબિંદુ આને કહેવાય કેન્દ્ર હવે આની નિયામિકા ક્યાં હોય કે આ જે છેદે ને અહીંયાથી જ્યાં છેદે એ જે રેખા તમે પસાર કરો ઇટ કોલ્સ નિયામિકા અતિવલયની એક્સ બરાબર માઇનસ એ શું કામ તો કે અહીંયાથી આટલા અંતરને હું એ કહી દઉં તો આના એમ મને મળે માઇનસ એ જીરો અહીંયાથી આટલા અંતરને તમે એ કહી દો તો આના એમ જણે આપને એ જીરો શિરોબિંદુ વત્તા ઓછા એ જીરો રાઈટ ઓકે હવે અહીંયાથી આટલા અંતરને જો હું સી કહેતો હોય તો આના એમ મળે મને સી જીરો તો હાલ બાજુ માઇનસ સી જીરો મળે રાઈટ એટલે અતિવલય નાભીના યામ પણ આપણે મળી ગયા ઓકે તો હવે આપણે વ્યાખ્યા શું કહે છે કે સમતલના કોઈ પણ બે નિશ્ચિત બિંદુ આ એફ વન ને એફ ટુ આ બે નિશ્ચિત બિંદુથી આ અંતરનો ગુણોત્તર એટલે પી વન એફ વન માઇનસ પી વન એફ ટુ અથવા મોટું અંતર હોય પહેલાં લખવાનું રેડી ઋણ ન હોય પી વન એફ ટુ થી માઇનસ પી વન એફ વન એનો ગુણોત્તર બાદબાકી અટલ રહીએ એવી રીતે પી ટુ એફ ટુ માઇનસ પી ટુ એફ વન એ પણ ઇક્વલ રહીએ એવી રીતે પી થ્રી એફ વન માઇનસ પી થ્રી એફ ટુ ઓકે એનો ગુણોત્તર અંતરનો ગુણોત્તર અંતરનો તફાવત કેવો રહીએ અચળ રહીએ ઓકે તો આપણે અતિવલય વ્યાખ્યા મુજબ આમ લખી શકીએ સમતલના કોઈ પણ બે નિશ્ચિત બિંદુથી કોઈ પણ નિશ્ચિત બિંદુથી અંતરનો તફાવત અચળ હોય અચળ મીન્સ સમાન હોય તેવા તમામ બિંદુઓના ગણને તેવા તમામ બિંદુઓના ગણને અતિવલય કહે છે તમને મેં સાદા ઉદાહરણ આપ્યા હતા છોકરાઓ ગોળ વર્તુળ ક્યારે થાય
तमारे गाजर के मूड़ो के कांकड़ी हो एकदम सीधी ई तमारे हर खेर कु चाके थी गोल काको एटले वर्तुळ थाय थोड़ूक लंबगोल काको एटले अति वले थाय ऊपर थी आम तमे छेद उड़ाड़ो एटले इट कॉल्ड पर वले पेराबोला अने बे बाजू थी ऊपर थी नीचे थी इट कॉल्ड अति वले आ भूतना बे पग केम ऊंधा होय इट कॉल्ड अति वले रेडी हवे आ अतिवय व्याख्या तो अतिवय की व्याख्या पर तमे आवुं लखी शको के अतिवले पर जेटला बिंदु आवेला होय एक बिंदु पी वन पी वन त्या निश्चित बिंदु एफ टू माइनस पी वन त्या निश्चित बिंदु एफ वन आनो गुणोत्तर बराबर वरी पी टू थी एफ टू पी टू एफ टू माइनस पी टू थी एफ वन आ व्याख्या आप आम कहे राइट इज इक्वल टू पी थ्री एफ वन माइनस पी थ्री एफ टू पर एक वस्तु याद रखो अंतर कोई दिवस ऋण न हो એટલે નિરપેક્ષ તફાવત એવો શબ્દ વાપરી શકાય અથવા તો મોટા અંતરમાંથી નાનું અંતર બાદ કરો એટલે હંમેશા પોઝિટિવ આવે આ અતિવલયની વ્યાખ્યા રાઈટ તો હવે અતિવલયનું પ્રમાણિત સમીકરણ આપણે એક જોશું બીજી બધી સાબિતી ઉપવલયની જેમ જ છે તમામે તમામ સૂત્રો ઉપવલયની જેમ છે માત્ર એક શું ફરે છે તો કે સી સ્ક્વેરની કિંમત રાઈટ કોઈ પણ આ બિંદુ બે રહ્યા કોઈ પણ બિંદુથી બે નિશ્ચિત બિંદુનો અંતરનો તફાવત હંમેશા અચળ અચળ એટલે કેટલો આવતો ઉપવલયમાં ટુ એ તો આમાં ટુ એ જેટલો જ આવે રાઈટ તો એ પોઈન્ટ લખશું કે અતિવલયની વ્યાખ્યા મુજબ અતિવલય પરના કોઈ પણ બિંદુનો તફાવત અચળ એટલે કે ટુ એ જેટલો હોય છે એ જે આપણે ઉપવલયમાં સાબિતી આપી એની જેમ જ આનો જવાબ આવે સેમ ટુ સેમ છે ભાઈ ઉપવલયમાં વચ્ચે પ્લસ અતિવલયમાં વચ્ચે માઇનસ આવશે બેના સૂત્ર સેમ ટુ સેમ ઓકે રેડી અને ઉપવલયમાં આપણે આવું આવતું સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જે આપણે સાબિત કર્યું હતું એવું જ તમે આમાં કરી આવો ઓકે અહીંયા તમે સાબિત કરી આવો એવું આપણે અતિવલયમાં લખવું તમે એમ લખી આવો સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આ આપણે કેમાં સાબિત કીધું ઉપવલયમાં તો અતિવલયમાં શું થાય સી વર્ગ બરાબર એ વર્ગ માઇનસ બી વર્ગ રેડી સી વર્ગ અથવા બી વર્ગ આવશે બી વર્ગ બરાબર સી વર્ગ માઇનસ એ વર્ગ થાય અતિવલય માટે જે આપણે ઉપવલયમાં સાબિત કર્યું એવું તમે અતિવલયમાં સાબિત કરી શકો સેમ ટુ સેમ ઓકે રાઈટ તો આપણે ઉપવલયની સોરી અતિવલયની નિશ્ચિત બિંદુને નાભીઓ કહેવાય અતિવલય જ્યાં બે અક્ષને છેદે એનું કેન્દ્ર કહેવાય ઉપવલયની જેમ સેમ ટુ સેમ કન્ડિશન ઓકે રેડી અને બે નાભીઓ તો અંતર જેમ ઉપવલયમાં ટુસી આવ્યું તેમ આમાં ટુસી જ આવે કારણ કે આ સી જીરો માઇનસ સી જીરોમાં છેદે છે ઓકે બેના સૂત્ર સેમ ટુ સેમ એક માત્ર આ ઉત્કેન્દ્રતાનું સૂત્ર એટલે કે સીવર્ગ મેળવવાનું સૂત્ર ફરે ઓકે ઓમાં આપણે એવું આવતું કે સીવર્ગ બરાબર એ વર્ગ માઇનસ બી વર્ગ આવતું ઉપવલયમાં આમાં આમ આવે બી વર્ગ બરાબર સી વર્ગ માઇનસ એ વર્ગ આ એક જ સૂત્ર ફેરશે બાકી બધા સેમ ટુ સેમ ઓકે રાઈટ તો હવે આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ તારવશું સોરી અતિવલયનું પ્રમાણિત સમીકરણ ઉપવલયની જેમ જ આઈ પણ આપણે તારવવાની જરૂર નથી કારણ કે અતિવલયમાં જે રીતે આપણે ઉપવલયમાં તાર્યું ને એ સેમ વસ્તુ આપણે આની પાસે છે ઓકે છતાં આપણે બતાવી ત્યાં એક સાદરૂપ આપી દઈશું ઉપવલયમાં આપ્યું એમ જ એટલે ડાયરેક્ટ આપણે લખી નાખશું આ એક્સ એક્સ ડેક્સ વાય અતિવલય રચના કરેલા અતિવલય બે બાજુ સેમ ટુ સેમ કન્ડિશન ઓફ ધીસ રેડી ઓકે અહીંયા જ્યાં છે ત્યાં શિરોબિંદુ આ અતિવલયનું કેન્દ્ર ઓ ઝીરો ઝીરો ઉપવલયની જેમ જ અહીંયાથી આટલું અંતર એ હોય તો આના યામ તમારા થાય એ ઝીરો અહીંયા એડેક્સ નામ આપો તો આના યામ થાય માઇનસ એ ઝીરો ઓકે રેડી અહીંયા સમતલના બે નિશ્ચિત બિંદુ ઓકે આને કહી દો એફ વન આને કહી દો એફ ટુ એટલે કે અહીંયાથી જો આટલું અંતર સી હોય તો આના યામ થાય સી ઝીરો તો આના યામ શું થાય માઇનસ સી ઝીરો રાઈટ ઓકે રેડી આ અતિવલયની નાભી ઉપવલયની જેમ જ આ અતિવલય શિરોબિંદુ ઉપવલય જેમ બે સેમ ટુ સેમ સૂત્ર હવે માની લો કોઈ એક આપણે બિંદુ લઈ આ લીધું બિંદુ અતિવલય ઉપર કોઈ બિંદુ લીધું પી
तो व्याख्या मुजब बिंदु पी थी आ निश्चित बिंदु एफ वन नु अंतर अने बिंदु पी थी निश्चित बिंदु एफ टू ना अंतर नो तफावत अचल होय छे अतिवलयनी व्याख्या मुजब तेथी साबिती में आपणे उपलयमां लखता एवुं ज आमां लखवानुं अतिवलयनी व्याख्या मुजब पी ऑफ एफ वन माइनस पी ऑफ एफ टू बराबर अचल अचल केटलुं टू ए जेटलुं उपलयमां आव्युं हतुं एवुं ज तमे आमां लई शको साबित एवी रीते कही शकाय उपलयन जेम આપણે ઉપલેના તમામે તમામ સૂત્ર સાબિત કર્યા હતા રાઈટ એની જેમ જ આ છે તો હવે બિંદુ પી થી એફ પી ના અહીંયા આપણે લઈ લઈએ એક્સ વાય તો અંતર સૂત્ર આપણે આવડે રૂટ ઓફ પહેલામાંથી પહેલું બાદ એનો વર્ગ વત્તા બીજામાંથી બીજું બાદ એટલે કે વાય સ્ક્વેર માઇનસ વળી બિંદુ પી થી એફ ટુ નું અંતર પહેલામાંથી પહેલું બાદ રૂટ ઓફ એક્સ માઇનસ સી એનો વર્ગ પ્લસ વાય સ્ક્વેર બરાબર ટુ હવે આપણે શું કરતા ગમે એક પદને સામે જવા દો આવા એમ નામ આ માઇનસ વાળું પદ સામે જાય એટલે કેવું થઈ જાય તો કે પ્લસ હવે બંને બાજુ વર્ગ કરી સાદુરૂપ આપતા આ સાદુરૂપ આપણે શીખડાયું છે ઉપર એવી રીતે તમે સાદુરૂપ આપો જવાબ છેલ્લે આવો આવશે એક્સ સ્ક્વેર બાય એ વર્ગ માઇનસ વાય સ્ક્વેર બાય બી વર્ગ બરાબર એક રાઈટ આની અંદર ધ્યાન રાખજો તમારે છેલ્લે બી વર્ગ બરાબર સી વર્ગ માઇનસ એ વર્ગનો ઉપયોગ કરવાનો થશે મેં અગાઉ લખાયું એ ઓકે રેડી કમ્પ્લીટલી તો આને તમે સાદુરૂપ આપશો એટલે એક્સ સ્ક્વેર બાય એ વર્ગ માઇનસ વાય વર્ગ બાય બી વર્ગ આ સાદુરૂપ કેમ અપાય ઉપલેમાં આપણે કરાયું એ રીતે ઓકે એટલે બીજી વાર આપણે વંશમોલ કરતા નથી ઉપલેમાં હોય છે પ્લસ આવે અતિવલેમાં હોય છે આ એક્સ અક્ષ પ્રત્યે સમિત છે એમ એ રીતે વાય અક્ષ પ્રત્યે સમિત કરવું હોય ને તો બે હરખું રાખવું તો આમ લખાય કેવી રીતે એની વાત કરીએ આપણે આને બે રીતે રજૂઆત કરી શકાય પછી આપણે સૂત્ર બેના યાદ નોખા નોખા રાખવા પડે તો તમે ટ્રબલ ઉત્પન્ન થાય તો આને એકને એક સૂત્રમાં કન્વર્ટ કરવું હોય એક્સ ને વાય બે હરખું કરવું હોય તો એક્સ અક્ષ પ્રત્યે સમિતમાં આપણે આવું આવ્યું તો વાય અક્ષ પ્રત્યેમાં સમિતમાં તમે આમ લખી શકો y સ્ક્વેર બાય a વર્ગ માઇનસ x સ્ક્વેર બાય b વર્ગ બરાબર છે રાઈટ ઓકે જો અહીંયા x સ્ક્વેર ના છેદમાં a વર્ગ માઇનસ y સ્ક્વેર b વર્ગ બરાબર 1 તો આને હું જો આમ લખું y વર્ગ બાય a વર્ગ માઇનસ x સ્ક્વેર બાય b વર્ગ તો આ બે સરખું જ થાય તો બેમાં હે ને સૂત્ર બદલાય નહીં ઓકે રેડી સેમ ટુ સેમ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પણ આમ લખે અમુક કે y સ્ક્વેર બાય b વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર બાય એ વર્ગ બરાબર માઇનસ એક આમાંથી આમ લખે તો પાછળ સૂત્ર ચેન્જ થાય કેમ ચેન્જ થાય તો કાંઈ આવજો વાય વર્ગ બાય બી વર્ગ એક્સ સ્ક્વેર એ નહીં છે માઇનસ કોમન કહે માઇનસ કે નહીં હા મેં આમાં મેં એ નહીં રેખું જો વાય સ્ક્વેર જે મેં એ વર્ગ રેખા અંતરને મેં એ જ કીધું ભલે ને વાય એક્સ પ્રત્યે સમજ પણ સૂત્રમાં બધી એ જ આવે ઓકે સેમ ટુ સેમ થઈ જશે તો હવે આપણે આ બે રાખશું જેથી કહીને નાભી નિયમિકા ઉત્કેતતા બધું સેમ આવે એટલા માટે ઓકે રેડી તો હવે આપણે અતિવલયના સૂત્રો લખવામાં આવશે અતિવલયના સૂત્રો આ છેલ્લો ટોપિક છે ચેપ્ટરનો અને કાલે જે પ્રકીર્ણ દાખલા હોય ચાર પાંચ ગણ નાખશું એમાં પહેલું બેમાં સેમ ટુ સેમ રાખવું હોય એક્સ અક્ષ પ્રત્યે સમય સૂત્ર બેને હરખા રાખવા હોય તો એક્સ અક્ષ પ્રત્યે સમિત માટે અને આ વાય અક્ષ પ્રત્યે સમિત માટે રેડી સૂત્ર બે મહારકા આનું પ્રમાણિત સમીકરણ એક્સ સ્ક્વેર બાય એ વર્ગ માઇનસ વાય વર્ગ બાય બી વર્ગ બરાબર એક તો નીવ ચોપડી વાળા શું ફેરફાર કર્યો ખબર સૂત્ર બધે એક હરકા રાખવા માટે સૂત્રમાં આમ કરી નાખ્યું છે વાય સ્ક્વેર બાય બી વર્ગ નહીં એ વર્ગ કરી નાખ્યું સૂત્ર ભાઈના સેમ રે રાઈટ આ વાય અક્ષનું એટલે વાય વાળું પદ પહેલાં હોય તો આમાં એક્સ વાળું પદ પહેલાં હોય તો એક્સ અક્ષ પ્રત્યે સમિત વાય વાળું પદ પહેલાં હોય તો વાય અક્ષ પ્રત્યે સમિત રાઈટ ચાલો આમાં તમારે બી વર્ગ બરાબર સી વર્ગ માઇનસ એ વર્ગ તો આમાં એ જ આવશે રાઈટ બે સૂત્ર સેમ ટુ સેમ કન્ડિશન ઓકે એટલે એક્સ અક્ષ પ્રત્યે કીધું ભલે ને વાય અક્ષ પ્રત્યે કીધું ભાઈ સૂત્ર હરકા કરે નહીં કારણ કે વાય સ્ક્વેર બાય મેં એ વર્ગ લઈ લીધો
माइनस एक्स स्क्वायर बाय बी वर्ग करने को बराबर एक बे में सेम टू सेम आउट है। अब आगे नंबर त्रण आनी नाभी वत्ता ओछा सी जीरो तो आनी नाभी एम ज आवशे वत्ता ओछा सी जीरो रेडी पण जीरो वत्ता ओछा सी एम आवी सके रेडी कम्प्लीट वाई एक्स प्रत्ये के लिए एक्स एम जीरो आवे छोकरा कम्प्लीट बाय रेडी वाई एक्स किए तो एक्स एम केवो आवशे जीरो एवी रीते नंबर त्रण उत्केन्द्रता हाँ ई बराबर सी बाय तो आप आमां सी बाय ज आवशे कारण आमां नाभी आवी गई आमां आवी गई नंबर चार आमां उत्केन्द्रता एनी जेम ज आवशे ई बराबर सी बाय ज केम आवशे तो कि मैं वाई स्क्वेर बाय बी जे मैं वाई स्क्वेर बाय वगे ले जावे जो तुम अँ बी रखू तो एक माइनस आई पाओ तो पास सी बाय बी लखा एडी सूत्र बै रीते चले छोकरा जेम अनुकूल आए नाभी लंबी लंबाई टू बी स्क्वेर बाय ए तो आम एज आवशे नाभी लंबी लंबाई टू बी स्क्वेर बाय बे सेम लिखो मैं शू काम तो क्या वाई वर्ग ना छेद में मैं आया ए वर्ग कर नाखू ए सेम चाली सके ओके आटलू याद रखो आना शिरोबिंदु तमे जानो छो वत्ता ओछा ए जीरो तो आमा ई जावशे पण आना शिरोबिंदु में वाई एक्स प्रत्ये सो एक्स एम जीरो जीरो वत्ता ओछा ए ना आप उपले में आया बी बी लखता लखाई गए अँ ए तो आया बी जो तुम्हारे एवं पाका करवा हो तो आया माइनस कॉमन काटवा पड़े तो वाई वाई जो बी वर्ग लोग एक हाँ में माइनस आपका पड़े ओके आ तो सेम टू सेम राखवा माटे ना सूत्र छे राइट हवे बे नाभीओ वच्चे नु अंतर बे नाभीओ वच्चे नु अंतर बराबर टू सी उपले में साबित करू एम तो आम ज आवशे बे नाभीओ वच्चे नु अंतर बराबर टू सी रेडी ओके प्रधान अक्ष की लंबाई एनी जेम प्रधान अक्ष की लंबाई बराबर टू ए गौण अक्ष की लंबाई बराबर टू बी तो आम ज आवशे सेम टू सेम शू काम नहीं आवशे एनु कारण शू अहीं केम अल्टरनेट न था तो खबर पड़ी गई हजी एक बार अहीं बी वर्ग है अँ एक्सटर एवं तो ई बने मुख्य अक्ष एट के पदार्थ तो अँ एक जो वाई नीचे ओके इने सूत्र आवशे प्रधान अक्ष की लंबाई बराबर टू ए गौण अक्ष की लंबाई बराबर टू बी आ सेम सूत्र राखवा माटे ने आम एक तमने फॉर्म्यूला बताई छे जेने जो ए ने बी में आडा आवडा राखवा होय तो एने शू करवानुं आमांथी माइनस कॉमन काढवाना एटले एक्स स्क्वेर बाय ए वर्ग वाळुं पद माइनस थई जाय अने वाई स्क्वेर बाय बी वर्ग पद प्लस थई जाय ई माइनस तमारे केने आपवाना सामे वन ने ओके पण आ सेम सूत्र केम थया तो कि अँ तमे जो एक्स वर्गना छेद में ए वर्ग छे तो अमे मेन जे वाई वर्ग आव्यो तो वाई वर्ग में ए वर्ग लीधो एटले सेम टू सेम सूत्र आवे छे ओके तो हवे उपवलयनी जेम सेम टू सेम पोजिशन आपणे जेम उपवलयमां जोई गया दाखला उपवलय नाभी नाभिलंबनी लंबाई बे नाभी वच्चेनो अंतर उत्केन्द्रता मुख्य अक्ष तेमज प्रधान अक्षनी लंबाई तो सेम पोजिशन होती वाले में हेडी हाइपरबोला में तो हवे आपणे आना दाखला जोशू तो ऊपर आपणे हेडिंग मारी दई कि अतिवलयनी अतिवलयनी नाभी चाल अतिवलयनी नाभी उत्केन्द्रता नाभिलंबनी लंबाई तथा मुख्य अक्ष तेमज गौण अक्ष नी लंबाई मेळवना दाखला आपणे स्टार्ट करी रह्या छे ओके चालो तो उदाहरण नंबर पहला आपे 14 लेवामां आवशे उदाहरण नंबर 14 के नंबर वन उदाहरण 14 नी अंदर पहली आइटम अतिवलय एक्स स्क्वेर बाय नाइन वाई स्क्वेर बाय सोल माइनस वाई स्क्वेर बाय सोल बाबत एक नी नाभी
उत्केन्द्रता नाभिलंबनी लंबाई मुख्य अक्ष तेमज गौण अक्ष की लंबाई मेळो। तो अहीं तमे जोई शको छो क्या अक्ष प्रत्ये समीप छे। तो जोवो जी पहेला आपने आतिवले ई केज खबर पड़े वच में माइनस होय आतिवले। ओके हवे एक्स अक्ष प्रत्ये समीप छे। हवे जो सगु मोटो छेद नहीं जवानो उपवले में आपणे आवुं जोता के जेनो छेद मोटो होय ई अक्ष प्रत्ये समीप होय। अतिवले में तमारे वैकीय माइनस होय ने એટલે અતિવલય ખબર પડી ગઈ। પણ ક્યાં અક્ષ પ્રત્યે સમીપ છે જાણવું હોય તો પહેલું પદ કોણ આપ્યું છે એક્સ વાળું તો એ એક્સ અક્ષ પ્રત્યે સમીપ છે એમ કહેવાય રાઈટ। તો લખશું અહીં આપેલ અતિવલય એક્સ અક્ષ પ્રત્યે સમીપ છે। હવે એની આપણે હરકાવશું તેથી એક્સ સ્ક્વેર બાય 9 माइनस वाई स्क्वेर बाय 16 बराबर 1 ने अतिवलयना प्रमाणित समीकरण साथ सरखावता तो मने ए स्क्वेर मळे ए वर्ग बराबर 9 बी वर्ग बराबर 16 एटले के ए बराबर 3 एंड बी बराबर 4 राइट। ओके जो जो बेमा घणो तफावत छे। उपवलयनी अंदर आपणे काल केवू करता तो के जेनो छेद मोटो होय एक्स स्क्वेर नो छेद मोटो हो तो एक्स अक्ष प्रत्ये समीप अने वाई स्क्वेर नो छेद मोटो हो तो वाई अक्ष प्रत्ये। उपवले में शक्य छे कारण के वच्चे पॉजिटिव आवे प्लस। अतिवले में एवुं शक्य नथी तो शुं करवानुं तो के अतिवले में जे पहेलुं पद आव्युं होय ई अक्ष प्रत्ये समीप छे एम कहेवाय राइट। ओके रेडी। अने अतिवले केवी रीते ओळखाय वच्चे माइनस होय उपवले में वच्चे प्लस होय भाई सूत्र सेम टू सेम एटला माटे छे राइट। નંબર 1 હવે પહેલા આપણે સી વગર દાખલો થાય નહીં। પહેલા આપણે સી કેમ ગોતાય તો કે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખો તો હાલે અથવા બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આપણે સૂત્ર આપ્યું બે રીતે લખો તો ચાલે। ઓકે આપણે જેમ લખવું હોય ને એમ તમે લખી શકો। ઓકે સી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અથવા આમ લખો તો હાલે બી સ્ક્વેર બરાબર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બે હરકત છે સેમ પોઝિશન જોવો જે મેં શું કર્યું એ સ્ક્વેર નામ લીધું રાઈટ। ઓકે આ લખો તો ભલે આ લખો તો ભલે અતિવલયમાં યાદ રાખજો રેડી હાલો એ તો એ સ્ક્વેર 9 બી સ્ક્વેર 16 એટલે આ મળે 25 નું વર્ગમૂળ 5। હવે બધા જવાબ આવે બીજો જવાબ ના ભી એક્સ અક્ષ પ્રત્યે સમીપ કે વાય એમ 0 વત્તા ઓછા સી 0 વત્તા ઓછા 5 0। નંબર 3 નાભિલંબની લંબાઈ 2b² / 8 2 ના 2 બી સ્ક્વેર છે આપણી પાસે 16 એ છે 3 એટલે કે 32 છેદમાં ઉપવલયની જેમ સેમ કન્ડિશન અતિવલયની। ઓકે ઉપવલયમાં જેમ સૂત્ર સાબિત કર્યા એમ તમે અતિવલયમાં કરી શકો એમાં આપણે બતાવતા નથી કારણ કે ઉપવલયની જેમ સેમ ટુ સેમ છે એટલે। ઓકે રે મુખ્ય અક્ષ અને પ્રધાન અક્ષ આમાં માગી નથી તો નહીં શોધી માગે તમે શોધતા આવડે રેડી। પ્રધાન અક્ષની લંબાઈ 2a સમજી છો ગૌણ અક્ષની લંબાઈ 2b ચાર દ્વાર। ઓકે રેડી કમ્પ્લીટલી। તો હવે આપણે આગળ સેકન્ડ ઉદાહરણ નંબર 14ની અંદર બીજું એક્ઝામ્પલ ચાલો ઉદાહરણ નંબર 3ની અંદર બીજું એક્ઝામ્પલ લખશું એનું આપણે આપ્યું છે વાય સ્ક્વેર માઇનસ 16x² બરાબર 16। ઓકે તો જોવો જે આ અતિવલય જ છે પણ અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં ફેરફાર મારે એક જોઈ તો આપણે કાલે કરતા એમ ઉપવલયમાં કરતા એમ જ બધાને અચળ પદ વડે ભાંગી નાખું અચળ પદ કોણ છે 16 16 વડે ભાંગો એટલે વાય સ્ક્વેર બાય 16 અને 16 વડે ભાંગો એટલે ઉડી ગયેલા 1 અહીંયા 16 ભાંગ્યા 16 1 હવે આને હટાવો ને વાય સ્ક્વેર બાય એ વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર બાય બી વર્ગ બરાબર 1 સાથે સરખાવતા જો અહીંયા તમારે વાય વર્ગ બાય બી વર્ગ લખવું હોય એક્સ સ્ક્વેર બાય એ વર્ગ લખવું હોય તોય લખી શકાય તો તમારું આ બી થાય ને આ એ થાય આ તમે એના એ સૂત્ર જાળવવા માટે મેં એ સ્ક્વેર ને બી સ્ક્વેર આપ્યું છે રાઈટ। ઓકે એ સ્ક્વેર બરાબર 16 બી સ્ક્વેર બરાબર 1 કારણ કે જો પહેલું પદ વાય વાળું છે એટલે વાય અક્ષ પ્રત્યે સમીપ છે રેડી। ઓકે હવે જોજો
पहलू काम सी स्क्वेर बराबर एस स्क्वेर प्लस बी स्क्वेर अथवा बी वर्ग बराबर सी वर्ग बचे और बे कथा सूत्र एक हुई शुरुआत में एस स्क्वेर सोल बी स्क्वेर एक सी स्क्वेर बराबर सत्तर सी बराबर रूट सत्तर हम तमने मैं ना बी पर क्या अक्ष प्रत्ये सममित है वाई अक्ष प्रत्ये सममित है तो एक्सियम केव जीरो राइट जीरो वत्ता ओछा सी यानी कि रूट सत्तर नंबर त्रण उत्तक केन्द्रता तो सेम टू सेम सी बाय एज काल आपणे उपले में सी बाय बी करता पर हूँ केम बी करतो वाई स्क्वेर बाय बी वर्ग लगतो एटले थाय जो तमारा आया वाई स्क्वेर ना छेद में बी वर्ग अने एक्स स्क्वेर बाय ए वर्ग करवो होय तो पाछो आया सी बाय बी आवे ओके पर मैं शू कर्युं छे तो ए वर्ग ने ए वर्ग रेखा वाई स्क्वेर छेद में एटले ई नहीं आवे एक्स अक्ष प्रति समित तो भले ने वाई अक्ष प्रति होय तो भला नीचे ए स्क्वेर आप्या छे एटले सी मीन्स रूट सत्तर ए मीन्स सोल नो वर्गमूल चार नंबर चार नाभिलंबनी लंबाई एनी लंबाई टू बी स्क्वेर बाय आनंद सूत्र केम काले आपणे आम करता टू ए स्क्वेर बाय बी पर मैं अहीं इना ही राख्यू तू ए तो अहीं बी कहीं बी तो अहीं मैं इना ही राख्यू छे एटला इना ही आवे एक्स अक्ष प्रत्ये समय तो भले ने वाई अक्ष प्रत्ये होय तो भले शू काम के वाई स्क्वेरनो सबू मैं हरको राख्यो एक्स स्क्वेर जेम एक्स अक्ष प्रत्येमां शू हतुं एक्स स्क्वेर बाय ए वन माइनस वाई स्क्वेर बाय बी तो वाई एक्स प्रत्ये मैं शू कहीं नाख्यू वाई स्क्वेर बाय ए वन लीधो रेडी अने एक्स स्क्वेर बाय बी एटले इना ही शू सेम टू सेम आवे तो बी स्क्वेर एटले एक ए मीन्स चार यानी कि वन बाय ओके तो आ रीतना दाखला आप चालू कर्या छे तो हवे आपणे 11.4 चेप्टर में कुल 15 दाखला छे पहला आपणे 1-6 दाखला आ टाइपना छे ई गणशुं ओके 11.4 दाखला नंबर 1-6 अति वलेना छे ऊपर हेडिंग आपेलुं छे जो चालो 11.4 दाखला नंबर वन एक्स स्क्वेर बाय 16 माइनस वाई स्क्वेर बाय 9 बराबर एक डॉट 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 अति वलयनी नाभी उत्केन्द्रता नाभिलंबनी लंबाई मेरो ओके भाई कम्प्लीटली चलो तो आप हरकारी एक्स स्क्वेर बाय 16 माइनस वाई स्क्वेर बाय 9 बराबर एक ने जो कि अति वलय में वेचे माइनस वाले और कई गयी अति वलय से ઉપલે બાબે કે પ્લસ હવે આમાં કેવી નક્કી કરવાનું એક્સ અક્ષ પ્રત્યે સમિત છે કે વાય અક્ષ પ્રત્યે તો પહેલું પદ કોણ છે એક્સ સ્ક્વેર વાળું હોય તો એક્સ અક્ષ પ્રત્યે સમિત પહેલું પદ વાય સ્ક્વેર વાળું તો વાય અક્ષ પ્રત્યે સમિત રાઈટ ઓકે ને એક્સ સ્ક્વેર બાય એ વન માઇનસ વાય વર્ગ બાય બી વર્ગ બરાબર એક સાથે સરખાવતા એટલે એ વર્ગ બરાબર 16 बी वर्ग बराबर 9 एटले के ए बराबर 4 एंड बी बराबर 3 अहीं एक्स अक्ष प्रत्ये समित छे राइट अहीं अतिवलय आपेल अतिवलय क्या अक्ष प्रत्ये समित छे तो के एक्स अक्ष प्रत्ये समित छे सूत्र बेना आपणे सेम राख्या छे रेडी ओके એટલે પહેલું કામ તમારે સી સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મૂજા અતિવલય માટે અથવા બી વર્ગ બરાબર સી વર્ગ બાય સી વર્ગ બે કરતા મેં કરતા કરી નાખ્યા સી એ વર્ગ એટલે 16 બી વર્ગ 9 એટલે 25 વર્ગમૂળ આ સી પહેલાં મેળવવાનો 25 બધી વસ્તુ મળે બીજી સેકન્ડ વસ્તુ ના બી ક્યાં અક્ષ પ્રત્યે સમિત છે એક્સ તો વાય એમ જોઈએ વત્તા ઓછા સી છે વત્તા ઓછા 5 નંબર 3 ઉત્તક કેન્દ્રતા ઈ બરાબર સી બાય એ જ આવે એક્સ અક્ષ પ્રત્યે સમિત તો ભલે વાય અક્ષ પ્રત્યે કારણ કે આપણે બે સરખા સૂત્ર કરી નાખ્યા છે સી મીન્સ 5 એ મીન્સ 4 નંબર 4 નાભિલંબની લંબાઈ બરાબર 2b સ્ક્વેર બાય એ 2 ના 2 બી સ્ક્વેર મીન્સ તો કે 9 એ મીન્સ તો કે 4 અહીંયા ઉડે દીધું 4 એવી રીતે તમે કોક શિરોબિંદુ કહે એક્સ અક્ષના શિરોબિંદુઓ વત્તા ઓછા એ જીરો એક્સ અક્ષ કહે એટલે વાય એમ 0 હોય છોકરાઓ વત્તા ઓછા એ મીન્સ 4 0 ઓકે રાઈટ કમ્પ્લીટલી અને જો 0 વત્તા ઓછા 2 લખો એટલે 3 0 આવે 0 વત્તા ઓછા 3 લખી શકાય બીજું શિરોબિંદુ લખવું હોય તો આપણે જે અક્ષ કહે એ અક્ષ શિરોબિંદુ લખશું રાઈટ
ओके फ्रेंड आ रीते तुम दाखला नंबर बे पण गणी सको अगियार पॉइंट चार दाखला नंबर बे चार अगियार पॉइंट चार दाखलो बीजो वाई स्क्वेर ना छेद में नौ माइनस एक्स स्क्वेर बाय सत्यावीस बराबर या तो अमी जो तब जी सको इट कॉल सती वाले वच में माइनस राइट अने क्या अक्ष प्रत्येक समीर तब जी सको पहलू पद वाई स्क्वेर वालू है भाई तो वाई अक्ष प्रत्येक समीर राइट ओके तो आप सरखाशो वाई स्क्वेर ना छेद में नौ माइनस एक्स स्क्वेर सत्यावीस बराबर एक ने वाय वर्ग बाय ए वर्ग माइनस एक्स स्क्वेर बाय बी वर्ग बराबर आप सूत्र बे सरखा केम थी आ चौथी वार बात करव ध्यान रखो अँ वाय वर्ग बाय मैं ए वर्ग लीजिए सूत्र बे में सेम आए नाभी जमी लंबा उत्केन्द्रता बदाय सेम आए कहानी ओके राइट हाँ एक साथ सरखाता तो ए वर्ग बराबर नौ बी वर्ग बराबर सत्यावीस नौ नु वर्गमूल त्रण सत्यावीस वर्गमूल थ्री डॉट थ्री नौ तरी सत्यावीस अही आपेल अति वलय छे वाय अक्ष प्रत्ये समीप छे अही आपेल अति वलय वाय अक्ष प्रत्ये समीप छे तो पेलू काम सी स्क्वेर बराबर एस स्क्वेर प्लस बी स्क्वेर अति वलय में ओके राइट ए वर्ग मीन्स नौ बी वर्ग मीन्स सत्यावीस छत्रीस छत्रीस नु वर्गमूल छ हवे तमने मळे बीजुं नाभी क्या अक्ष पर वाई अक्ष पर एक सीएम जीरो बाकी सूत्र तो जाओ वत्ता ओछा सी जीरो में जाओ तो वत्ता ओछा सी पी एक्स अक्ष पर समझ तो वाई एम जीरो जीरो ना जीरो सी मीन्स वत्ता ओछा छ नंबर त्रण उत्तक केन्द्र ई बराबर सी बाय ए बी में सेम ज एक्स अक्ष पर वाई अक्ष शू काम सेम आए थे तो कहीं वाई स्क्वेर बाय ए वर्ग मैं कर नाखू चाहिए सूत्र सेम आए जो अँ हूँ वाई स्क्वेर बाय बी वर्ग અને એક્સ સ્ક્વેર બાય એવર કરું તો પછી મારે સી બાય બી લેવું પડે રાઈટ ઓકે આ તો સેમ થઈ જાય એટલે તમારે એક્સ અક્ષ ને વાય અક્ષ સાડા પાકા કરવા પડે ને એક કાંકને બે પંખી મરે એવું કામ કરી દીધું છે ઓકે એક્સ અક્ષ કે તો ભલે ને વાય અક્ષ કે તો સેમ સૂત્ર ઓકે સેમ કેમ થાય છે તો કે આ છેદમાં જે હોય ને પેલું પદ જે અક્ષ એને જ આપણે પેલા છેદ એવર લઈ લઈએ છીએ એટલા ઓકે સી મીન્સ તો કે સિક્સ એ મીન્સ તો કે થ્રી યાની કે ટુ નંબર ફોર નાભિલંબની લંબાઈ તો નાભિલંબની લંબાઈ બરાબર સેમ ટુ બી સ્ક્વેર બાય એ એક્સ અક્ષ પ્રત્યે સમીપ એવું જ વાય અક્ષ પ્રત્યે સેમ કેમ થયું છે તો કે વાય વર્ગ બાય એ વર્ગ લીધું એટલે જો તમે અહીં વાય વર્ગ બાય બી વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર બાય એ વર્ગ લ્યો તો પાછું બી છે એ ભાઈ એ છે એ બી ભાઈ રાઈટ હવે તમે સૂત્રમાં ખબર પડી ગઈ કેમ ચેન્જ થાય છે टू ना टू बी वर्ग सत्यावीस ए छे तन अया उड़े तन नवा सत्यावी नौ दो अठार हवे आना शिरोबिंदुओ कीधा छे मुख्य अक्ष ने गौण अक्ष की लंबाई नहीं मई गई मागे तमने आवे प्रधान अक्ष बधे में टू ए गौण अक्ष बधे में टू बी सेम टू सेम बई में है ओके शिरोबिंदु शिरोबिंदुओ आपणे वाय अक्ष प्रत्ये समीप किए એટલે ઝીરો વત્તા ઓછા એ મારે આમ લખવું પડે વાય એક્સ પ્રત્યે એટલે એક્સ એમ ઝીરો હોય ઝીરોના ઝીરો વત્તા ઓછા અહીંયા બી ન આવે કારણ કે મેં અહીંયા આમ લઈ લીધું છે ઓકે એ મીન્સ ત્રણ આ રીતે તમે દાખલા નંબર ત્રણ જોશું અગિયાર પોઈન્ટ ચાર દાખલા નંબર ત્રણ હવે તમે આ મારી મોર તમે દાખલા ગણી શકો ભાઈ અગિયાર પોઈન્ટ ત્રણ દાખલા નંબર ત્રણ નવ વાય સ્ક્વેર માઇનસ ફોર એક્સ સ્ક્વેર બરાબર છત્રીસ અતિ વલયની નાભી ઉત્કેન્દ્રતા નાભિલંબની લંબાઈ તેમજ શિરોબિંદુઓ મેળવો ઓકે તો અહીં તમે જુઓ છો વેચમાં માઇનસ છે એટલે અતિ વલય બતાવે છે પણ અચક પ્રમાણિત સ્વરૂપમાં નથી પ્રમાણિત સ્વરૂપમાં તમારે લાવવું હોય તો બરાબર પછી એક હોવા જોઈએ તો અહીંયા બરાબર કહ્યું કોણ છે છત્રીસ તો એટલા વડે ભાંગો એટલે એક આવી જાય એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં ફરી જાય તો બધાની કોન્સ્ટન્ટ 36 વડે ડિવાઈડેડ કરતા રાઈટ ભાઈ 36 વડે ભાંગતા એને એમ કહેવાય
એટલે વાય સ્ક્વેર બાય નવ ચોક છત્રી, એક્સ સ્ક્વેર બાય ચાર નવા છત્રી, છત્રી એકા છત્રી ડાયરેક્ટ ભાગી નાખ્યા છે, ને વાય સ્ક્વેર બાય એ વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર બાય બી વર્ગ બરાબર એક સાથે સરખાવતા એ વર્ગ બરાબર ચાર, બી વર્ગ બરાબર નવ, એટલે કે એ બરાબર બે, બી બરાબર. અહીં પેલું પદ વચ્ચે માઇનસ હોય એટલે અતિવલય છે એ ખબર પડી કે તમને, ક્યાં અક્ષ પ્રત્યે સમિત છે અતિવલયમાં જજમેન્ટ લેવા માટે મેં કીધું પેલું પદ કયું હે વાય વાળું છે, વાય સ્ક્વેર વાળું, તો વાય અક્ષ પ્રત્યે સમિત. તો લખા અહીં આપેલો અતિવલય વાય અક્ષ પ્રત્યે સમિત છે. તો પેલું કામ સી વર્ગ, સી વર્ગ બરાબર એ વર્ગ પ્લસ બી વર્ગ, હાલ એ વર્ગ ચાર, બી વર્ગ નવ, એટલે કે તેર, આનું વર્ગનું રૂટ ઓફ તેર. હવે તમને સી મળ્યા પછી બધી વસ્તુ મળે, ના બી વાય અક્ષ પ્રત્યે સમિત કે એક્સિયમ ઝીરો વત્તા ઓછા સી વત્તા ઓછા રૂટ તેર, રેડી. પછી આવશે ઉત્કેન્દ્રતા, એ બરાબર સી બાય એ જ લઈશું કારણ કે વાય સ્ક્વેર મેં એ વર્ગ લઈ દો એટલે ઓકે. જો અહીંયા બી વર્ગ દ્વારા સી બાય બી આવે, સી મીન્સ તો કે રૂટ તેર, એ મીન્સ બે. નંબર ચાર, નાભિલંબની લંબાઈ ઇઝ ટુ બી સ્ક્વેર બાય એ. જો મેં અહીંયા એ બી વર્ગ લીધું તો અહીંયા બદલી જા, રેડી, એનાય રાખ્યું છે એ વર્ગ લઈ રહી આવે, જેવું એક્સ અક્ષ પર એવું જ વાય અક્ષ પર, સેમ સૂત્ર કરવા માટે આપણે વાય વર્ગ બાય એ વર્ગ લીધું અને એક્સ સ્ક્વેર બાય બી વર્ગ આવી લીધું છે. ઓકે, બી વર્ગ નવ, એ મીન્સ બે, બે બે કેન્સલ, આ નવ. શિરો બિંદુ ક્યાં અક્ષ પ્રત્યે સમિત છે, તો એક્સ અક્ષ પર, વાય અક્ષ પ્રત્યે, તો એક્સ એમ ઝીરો, ઝીરો વત્તા ઓછા એ, એ મીન્સ તો કે ટુ, રેડી, કમ્પ્લીટ. એવી જ તમે અગિયાર પોઈન્ટ ચારનો દાખલો ચોથો પાંચમો અને છઠ્ઠો ગણી શકીએ, આપણે ગણી અગિયાર પોઈન્ટ ચાર દાખલા નંબર છ, અગિયાર પોઈન્ટ ચાર દાખલા નંબર ચાર, સોળેક સ્ક્વેર માઇનસ નવ વાય સ્ક્વેર બરાબર પાંચસો છોતેર. ઓકે, તો અહીં અતિવલય છે પણ એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો પડશે. વાય ડોટ 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 હો, ની નાભિ, ઉત્કેન્દ્રતા, નાભિલંબની લંબાઈ તેમજ શિરોબિંદુ મેળ. ઓકે, તો અહીંયા અચળ પદ કોણ છે, પાંચસો છોતેર વડે આપણે આને ભાંગી સોળેક સ્ક્વેર બાય પાંચસો છોતેર, નવ વાય સ્ક્વેર બાય પાંચસો છોતેર, પાંચસો છોતેર બાય પાંચસો છોતેર. હાલો આને સોળ વડે ભાંગે તો ભાંગી શકો, ભાંગાય તો ભાંગો, સોળ દુ બત્રીસ, સોળ તેર, સોળ ચોકર, સોળ તરી અડતાલીસ, ઓકે, છન્નું, સોળ છ છત્રી વડે ભાંગી શકાય, સોળ ગુણ્યા છત્રી ઇટકલ પાંચસો છોતેર, નવ ભાંગા પાંચસો થતો કરો, નવ છ ચોપન, નવ ચોક છત્રી ચોસાઠ, નવે તો ચોસાઠ, નવા પાંચસો છોતેર, રેડી, પાંચસો છોતેર કા પાંચસો છોતેર, એટલે એક્સ સ્ક્વેર બાય છત્રી માઇનસ વાય સ્ક્વેર બાય ચોસાઠ બરાબર એ. હવે પ્રમાણિત સ્વરૂપ આવી ગયું તો આપણે હટકાવશું, પેલું પદ એક્સ સ્ક્વેર વાળું છે એટલે એક્સ અક્ષ પ્રત્યે સમિત છે અતિવલય, રાઈટ, ને એક્સ સ્ક્વેર બાય એ વર્ગ માઇનસ વાય વર્ગ બાય બી વર્ગ બરાબર એક સાથે સરખાવતા ઇટકલ્સ એ વર્ગ બરાબર 36, બી વર્ગ બરાબર 64, એ બરાબર 6 એન્ડ બી બરાબર 8. અહીં અતિવલય એક્સ અક્ષ પ્રત્યે સમિત છે, શું કામ, તો કે પેલું પદ એક્સ સ્ક્વેર વાળું છે, રાઈટ. લખા અહીં અતિવલય, અહીં આપેલ અતિવલય એક્સ અક્ષ પ્રત્યે સમિત છે, રેડી. પેલું કામ સી ગોતવાનું, કોનું, સી સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અતિવલય માટે, ઓકે, રેડી. એ વર્ગ મીન્સ 36, બી વર્ગ મીન્સ 64, બેનો સરવાળો 100, એનું વર્ગ મૂળ 10, ઓકે. હવે મને ના ભી ક્યાં અક્ષ પ્રત્યે સમિત છે, એક્સ તો વાય અંગે વત્તા ઓછા સી ઝીરો વત્તા ઓછા 10 ઝીરો. નંબર ત્રણ, ઉત્તક કેન્દ્રતા, ઈ બરાબર સી બાય એ જ આવશે,
હવે વારી ઘડી આપણે આની વાત નહીં કરી કાંઈ એવર ગ્રહ લઈ જ આવે વાયુવ્રતમાં ભાઈ એવર કહો તો અહીંયા જ આવે ભાઈ અક્ષમતિ સંતમાં સી મીન્સ દસ એમ મીન્સ સિક્સ બે પચાસ દસ બહત્તર ચૌદ નાભિલંબની લંબાઈ નાભિલંબની લંબાઈ બરાબર ટુ બી સ્ક્વેર બાય એ બી સ્ક્વેર મીન્સ ચોહઠ એ મીન્સ છ બહત્તર છ યાની કે ચોહઠ બાય ત્રણ અને શિરોબિંદુ સીબી શિરોબિંદુઓ ક્યાં અક્ષ પ્રત્યે સમિત છે એક અક્ષ પ્રત્યે તો વાય એમ ઝીરો થાય તો શિરોબિંદુઓ વધતા ઓછા એ ઝીરો વધતા ઓછા એ મીન્સ વધતા ઓછા સિક્સ ઝીરો રાઈટ અગિયાર પોઈન્ટ ચાર દાખલા નંબર ફાઈવ આવી તમ તમે હવે જાતે ગણી શકો અગિયાર પોઈન્ટ ચાર દાખલા નંબર ફાઈવ ચાર ફાઈવ વાય સ્ક્વેર માઇનસ નવ એક્સ સ્ક્વેર બાય થર્ટી સિક્સ ને ના નાભીઓ ઉત્કેન્દ્રતા નાભિલંબની લંબાઈ તેમજ સીબીના યામ શિરોબિંદુ ઓકે ભાઈ ડો 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 આજની વળીની પહેલી પેટર્ન હાલે છે તો જોવો જ્યારે પ્રમાણિત સ્વરૂપમાં લાવવા માટે મારે બધાની અહીંયા આચળ પદ કોણ છે કોન્સ્ટન્ટ છત્રી તો છત્રી વડે બાંધતા ચાલ તો ફાઈવ વાય સ્ક્વેર બાય છત્રી આને ભાંગો એટલે નવ ચોક છત્રી છત્રી એકા છત્રી હજી આ પ્રમાણિત સ્વરૂપમાંથી આનામ લખી શકાય છત્રી બાય ફાઈવ જેવો જ લખી શકાય છેદનો છેદ ક્યાં જ અંશમાં રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી આવું મેં કેમ કર્યું તો કે પ્રમાણિત સ્વરૂપમાં લાવું છે ચાલ બરાબર એકની વાયવર્ગ બાય એ વર્ગ શું કામ પહેલું પદ વાયવર્ગવાળું છે એટલે ખબર પડી ગઈ કે અતિ ભલે વાય અક્ષ પ્રત્યે સમિત છે એટલે વાયવર્ગના છેદમાં હું એ વર્ગ રાખું એટલે સૂત્ર સેમ બધા આવે છે રાઈટ વાયવર્ગ બાય એ વર્ગ માઇનસ એક્સ સ્ક્વેર બાય બી વર્ગ બરાબર એક સાથે સરખાવતા ચાલો તો એ વર્ગ બરાબર છત્રી બાય ફાઈવ બી વર્ગ બરાબર ફોર આનું વર્ગમૂળ સિક્સ અપોન રૂટ ફાઈવ આનું ટુ પહેલું કામ કરવાનું સી સ્ક્વેર ગોતવાનું એક્સ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ સ્ક્વેર એટલે છત્રી બાય ફાઈવ બી સ્ક્વેર મીન્સ ચાર પાંચ લસા નીકળી યાની કે ચાર પચીસ વીસ છેદમાં પાંચ યાની કે છપ્પન બાય ફાઈવ હવે આનું વર્ગમૂળ ચૌદ ચોકા છપ્પન બાય ફાઈવ એટલે કે ટુ રૂટ ચૌદ રૂટ ફાઈવ રાઈટ ઓકે કમ્પ્લીટ હવે તમને બીજું મળે નાભી ક્યાં અક્ષ પ્રત્યે સમિત છે તો કે વાય અક્ષ પ્રત્યે સમિત છે હવે એવું લખીશ નહીં ખબર પડીએ તમને પહેલું પદ વાયવાળું છે ને એટલે તો વાય અક્ષ પ્રત્યે સમિત કે એક્સિયમ ઝીરો ઝીરો વત્તા ઓછા છે વત્તા ઓછા ટુ રૂટ ચૌદ બાય રૂટ ફાઈવ નંબર ત્રણ ઉત્કેન્દ્રતા એ બરાબર સીના છેદમાં સી મીન્સ ટુ રૂટ ચૌદ બાય રૂટ ફાઈવ એ મીન્સ છ બાય રૂટ ફાઈવ રૂટ ફાઈવ રૂટ ફાઈવ જા હજી અહીંયા ઉડે બહતરી છ કે રૂટ ચૌદના છેદમાં ત્રણ નાભિલંબની લંબાઈ નાભિલંબની લંબાઈ બરાબર ટુ બી સ્ક્વેર બાય એ સૂત્ર ઇઝ બી સ્ક્વેર બી સ્ક્વેર મીન્સ ચાર એ મીન્સ છ ના છેદમાં રૂટ ફાઈવ રેડી અહીંયા છેદ આપણો આ છે રેડી એટલે છેદનો છેદ કાશો ક્યાં જશે ઉડે બહતરી છ એટલે કે ફોર રૂટ ફાઈવ બાય થ્રી ઓકે છેદનો છેદ અંશમાં જાય ઓકે હવે શિરોબિંદુ શિરોબિંદુ ક્યાં અક્ષ પ્રત્યે સમિત છે તો કે આ વાય અક્ષ પ્રત્યે પેલું તો એક્સિયમ ઝીરો થાય ઝીરો વત્તા ઓછા એ ઝીરો વત્તા ઓછા એ મીન્સ સિક્સ બાય રૂટ ફાઈવ ઓકે અગિયાર પોઈન્ટ ચારનો દાખલો છઠ્ઠો આ ટાઈપનો છેલ્લો આ ટાઈપનો નાભી ઉત્કેન્દ્રતા નાભિલંબની લંબાઈ મુખ્ય અક્ષ તેમજ ગૌણ અક્ષની લંબાઈ પૂછી શકે ભલે ન પૂછવું હોય પણ તમે મેળવી શકો રાઈટ અહીં શિરોબિંદુ અગિયાર પોઈન્ટ પાંચ દાખલો નંબર સિક્સ અગિયાર પોઈન્ટ ચાર દાખલા નંબર સિક્સ ઓગણપચાસ વાય સ્ક્વેર માઇનસ સોળ એક્સ સ્ક્વેર બરાબર સાતસો ચોરાસીની નાભી ઉત્કેન્દ્રતા નાભિલંબની લંબાઈ તેમજ શિરોબિંદુના યામ મેળવો આમ તમને કહીએ ઓકે રેડી તો હવે આપણે આને અતિ વલીને પ્રમાણિત સ્વરૂપમાં પહેલાં ફેરવવું પડશે
કેવી રીતે ખબર પડે પ્રમાણ સ્વરૂપ નથી કાંઈ જોઈ શકો બરાબર એમ નથી કાંઈ કોન્સ્ટન્ટ કોણ છે અચલ પદ 784 તો બધાને 784 વડે ભાંગી નાખો એટલે પ્રમાણ સ્વરૂપમાં ફરી જશે બધાને 784 વડે ભાંગતા આપણે આ લોંગ બતાવશું કારણ કે સંખ્યા બહુ મોટી છે ડાયરેક્ટ તમે ભાંધાકાર નહીં કરી શકો એટલે આને આપણે ભાંગી 784 વડે ઇટકોલ 784/784 અહીંયા ઉડેલી એક આવે હવે આમ ડાયરેક્ટ 49 વડે ઉડાડી શકાતો તો ઉડાય ન ઉડે 49 એક 49 એક ભાગ તમે એક પર આમ જોઈ લેવા ટેલી કરી લેવા રેડી 49નો કેટલાય ભાગ આપો તો 204 થાય તો કે ચોગડો ક્યાં આવે 6 જો 49 6 કરો જોઈ હાલે રાઈટ ઓકે તો 49 × 16 = 784 હવે 784 ભાંગ્યા 16 તમારે આમ ડાયરેક્ટ 16 × 48 16 × 4 5 = 80 થઈ જાય 16 × 4 = 64 તમે કર્યા હવે તમને અહીંયા 16 × 9 = 41 માલી એટલે 16 × 49 અહીંયા ઊંધું જેવું જુઓ ને રેડી ઓકે રાઈટ હવે આપણે y²/16 − x²/9 = 1 ની y²/a² − x²/b² = 1 પેલું પદ y² વાળું છે એટલે y અક્ષ પ્રત્યે સમમિત છે સાથે સરખાવતા રાઈટ એ વર્ગ બરાબર 16 બી વર્ગ બરાબર 9 એટલે a બરાબર 4 એન્ડ b બરાબર 3 હવે તમારે પેલું કામ શું કરવાનું c² ગોતવાનું થી પછી બધી વસ્તુ મળે c² બરાબર a² + b² a² 16 b² 9 યાની કે 25 25 નું વર્ગમૂળ 5 હવે તમને નાભી જડે નાભી એટલે કયા અક્ષ પ્રત્યે સમમિત છે તો કે y અક્ષ પ્રત્યે શું કામ પેલું પદ y વાળું y અક્ષ પ્રત્યે સમમિત એટલે x = 0 તો આનું સૂત્ર આમ થાય 0 − c આ 0 − c ની આપણે વેલ્યુ મળી 5 નંબર 3 ઉત્કેન્દ્રતા સેમ સૂત્ર e = c/a સી મીન્સ તો કે 5 એ મીન્સ તો કે આર યુ 4 નંબર 4 નાભિલંબની લંબાઈ બરાબર 2b² / 8 સૂત્ર બધાય સેમ કેમ રહે છે હજી એકવાર વાત કરું તો કે અહીં y² છેદમાં મેં a વર્ગ લીધું છે એટલા માટે આ સૂત્ર સેમ આવે છે x અક્ષને y અક્ષના જો તમે અહીંયા y² છેદમાં b વર્ગ લ્યો તો અહીંયા બધે ચેન્જ થઈ જાય જ્યાં જ્યાં a ત્યાં ત્યાં b આવી જાય રાઈટ ભાઈમાં પણ સેમ રાખવા માટે આપણે y² છેદમાં a² લઈ છે બીના બી બી સ્ક્વેર તો કે 9 એ મીન્સ 4 અહીંયા ઉડે ભેદું આ 9/2 રેડી આ આટલી વલેના પહેલા પ્રકારના દાખલા આપણે પૂરા કર્યા બીજા પ્રકારના દાખલા આપણે કાલે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવામાં આવશે.